નમસ્કાર, આવી રહ્યા છે ફોર્મ્યુલા ગુરુ. ગુરુ આજે સમજાવશે કે રિવર્સ બુક બિલ્ડિંગ એટલે શું. રિવર્સ બુક બિલ્ડિંગ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ કંપની એ નક્કી કરે છે કે એક્સચેન્જ પરથી ડિલીઝ થતી વખતે તે રોકાણકારોને શેરનો કેટલો ભાવ ચૂકવશે. તેના માટે કંપનીએ નિયમનકાર દ્વારા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડે છે. સૌથી પહેલા તો કંપનીએ ઇલેક્ટ્રોનિક બિડિંગ પર નજર રાખવા માટે મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરવી પડશે. ત્યારબાદ બેન્કર અને પ્રમોટર તેમની ઓફરની જાહેરાત આપે છે અને એક લેટર મોકલે છે. આ માધ્યમો દ્વારા તમામ પબ્લિક શેરહોલ્ડરને એવી જાણકારી આપવામાં આવે છે કે બાયબેકનો ફ્લોર પ્રાઇસ કેટલો રહેશે. ત્યારબાદ એક્સચેન્જ રિવર્સ બુક બિલ્ડિંગ પ્રક્રિયાને આગળ વધારે છે. આ પ્રક્રિયા ઓનલાઇન અને સંપૂર્ણ રીતે ઓટોમેટેડ હોય છે. આમાં એક સ્ક્રીન આધારિત બિડિંગ સિસ્ટમ હોય છે. જે શેરધારકો પાસે કંપનીનો શેર હોય તે બિડિંગમાં ભાગ લેવા માટે ટ્રેન્ડિંગ મેમ્બર્સનો અથવા તો બ્રોકરનો સંપર્ક કરી શકે છે. શેરધારકો જે કિંમતે તેમના શેર વેચવા ઇચ્છતા હોય તો તેને ટેન્ડર કિંમત કહે છે. આ કિંમત કંપનીએ સૂચવેલી ફ્લોર પ્રાઇસ જેટલી અથવા તો તેનાથી વધારે હોવી જોઈએ. ફાઇનલ બાયબેક કિંમત ત્યારે નક્કી થાય છે જ્યારે તમામ શેરધારકોની બિડનું એગ્રીગેટ કાઢીને ઓફર બંધ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એસઆર ઓઇલના કિસ્સામાં ફાઇનલ બાયબેકની કિંમત પ્રતિ શેર 262.80 રૂપિયા નક્કી થઈ હતી. આ એવી કિંમત હતી કે જેના પર પ્રમોટર્સનું હોલ્ડિંગ 90% સુધી પહોંચાડવાનું હતું. આ કિંમત ફાઇનલ થયા પછી તેના કરતા ઓછી અથવા તેના જેટલી કોઈ પણ કિંમતને સ્વીકારી શકાય છે. શું કંપની ડિલીઝ થયા પછી પણ તમે તેમાં જોડાયેલા રહી શકો? હવે સવાલ એ થાય છે કે જો કોઈ કંપની ડિલીઝ થઈ રહી હોય તો શું રોકાણકારો તેમાં રોકાણ જાળવી શકે? તો ગુરુ કહે છે કે હા, તેના માટે રોકાણકારોને એવી સુવિધા આપવામાં આવે છે કે તેઓ માઇનોરિટી શેરહોલ્ડરના સ્વરૂપમાં ડિલીઝ થયેલી કંપનીમાં રોકાણ જાળવી રાખે. પણ એટલું ધ્યાન રાખવું પડશે કે આ વિકલ્પ અપનાવશો ત્યારે શેરની લિક્વિડિટી ખતમ થઈ ગઈ હશે, એટલે આ શેરની ખરીદી કે વેચાણ મર્યાદિત થઈ જશે. સ્ટોક એક્સચેન્જ પરથી નિયમિત રીતે ઉપલબ્ધ થતી કંપની અંગેની માહિતી પણ મળવાનું બંધ થઈ જશે. આવા શેર પર સેબીના નિયમો લાગુ થતા નથી અને તેમાં રોકાણ કરવું અતિ જોખમી થઈ શકે છે. જો કે તમને ડિવિડન્ડ અને બોનસ શેર મળતા રહેશે. કોઈ કંપનીના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગ અને અનિવાર્ય ડિલિસ્ટિંગ વચ્ચે શું ફરક હોય છે તે જાણવા માટે જુઓ મની જ્ઞાન. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની નાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની નાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા. કારણ કે સમજ છે તો સહજ છે.